ઘર ઘર રે ઘર કેવું મજાનું ઘર છાપુ વાતા પપ્પા રસોઈ કરતી મમ્મી છાપુ વાતા પપ્પા રસોઈ કરતી મમ્મી ઝઘડા વાળો ભાઈ આ ગીતમાં પપ્પા મમ્મી ભાઈ અને બહેન આવે છે તો આ બધા ઘરના સભ્ય કહેવાય તો બાળકો આજે હું તમને ઘરના સભ્યની ઓળખ કરાવવાની છું ચાલો તમારામાંથી કોણ આવશે માહી ચાલો તો આજે આપણે માહીના ઘરના સભ્યની ઓળખ મેળવીએ આ માહી છે આ માહીને ચિત્રકામ કરવું ખૂબ જ ગમે છે તે ચિત્રકામમાં કોઈ પણ ચિત્ર દોરીને તેમાં રંગ પૂરી શકે છે આ માહીના પપ્પા માહીના પપ્પા ખૂબ સારા ડોક્ટર છે તેમનો સ્વભાવ ખૂબ જ પ્રેમાળ છે અને તે ક્યારેક ક્યારેક ગરીબ લોકોની મફત સારવાર કરે છે આ માહીના મમ્મી માહીના મમ્મી ટીચર છે તેઓ ખૂબ સારું ભણાવે છે તેથી બાળકોના પ્રિય ટીચર છે આ માહીનો ભાઈ માહીનો ભાઈ થોડો ધમાલી છે પણ ભણવામાં ખૂબ હોશિયાર છે અને દરેક કામ નિયમિત કરે છે આ માહીના દાદા બારે કો દાદા કોને કહેવાય પપ્પાના પપ્પાને દાદા કહેવાય વેરી ગુડ તો આ માહીના દાદાને તો પેપરો વાંચવા પુસ્તકો વાંચવા ખૂબ જ ગમે અને આ પુસ્તકોમાંની માહિતીઓ તેઓ બીજાને કહે છે આ માહીના દાદી બાળકો દાદી કોને કહેવાય પપ્પાની મમ્મીને દાદી કહેવાય સરસ આ દાદી માને પૂજા પાઠ કરવાનું ખૂબ જ ગમે અને તેઓ તો ખૂબ સરસ વાર્તા પણ કહે આ માહીના નાના બાળકો નાના કોને કહેવાય મમ્મીના પપ્પાને નાના કહેવાય કોને નાના કહેવાય મમ્મીના પપ્પાને નાના કહેવાય માહીના આ નાના ખેડૂત છે તેઓને ખેતી કરવાનું ખૂબ જ ગમે છે અને તેઓ તો ખેતીમાં ખૂબ સારું અનાજ પકવે છે આ માહીના નાની નાની કોને કહેવાય મમ્મીના મમ્મીને નાની કહેવાય નાની કોને કહેવાય મમ્મીના મમ્મીને નાની કહેવાય માહીના આ નાનીનો સ્વભાવ ખૂબ જ કડક છે અને તેઓ કોઈ પણ કામ સમયસર કરે છે આ માહીના કાકા કાકા કોને કહેવાય પપ્પાના ભાઈને કાકા કહેવાય આ કાકાને બાળકો ખૂબ જ વહલા છે અને તે બાળકોને નવી નવી વસ્તુઓ લઈ આપે છે કાકાની પત્નીને કાકી કહેવાય આ માહીના કાકી છે માહીના કાકીને તો ફરવા જવાનો ખૂબ જ શોખ છે અને તેઓ ફરવા જાય ત્યારે ઘરના સભ્યો માટે નવી નવી વસ્તુઓની ખરીદી કરી લાવે છે આ માહીના મામા મામા કોને કહેવાય મમ્મીના ભાઈને મામા કહેવાય માહીના મામાને બાગકામ કરવાનું ખૂબ જ ગમે છે બાળકો તમે તમારા મામાના ઘરે રહેવા જાઓ છો ને તમને બધાને ગમે છે ને માહીને તો તેના મામાના ઘરે ખૂબ જ ગમે છે આ માહીના મામી મામી કોને કહેવાય મામાની પત્નીને મામી કહેવાય આ મામીને તો યોગા કરવાનું ખૂબ જ ગમે માહીના મામી તો નિયમિત યોગા કરે છે આ માહીના ફોય ફોય કોને કહેવાય પપ્પાની બહેનને ફોય કહેવાય બાળકો ફોય કોને કહેવાય પપ્પાની બહેનને ફોય કહેવાય માહીના આ ફોય અમેરિકા રહે છે અને તેઓ અમેરિકાથી ઘણી બધી વસ્તુઓ માહી માટે મોકલે છે અને માહીને તો તેની ફોય ખૂબ જ વહલી છે આ માહીના ફુવા છે ફુવા કોને કહેવાય ફોયના પતિને ફુવા કહેવાય માહીના ફુવા તો પોલીસ છે માહીના ફુવાનો સ્વભાવ ખૂબ સરસ છે તેમને પિક્ચર જોવાનો ખૂબ જ શોખ છે અને તેઓ ઘરના સભ્યને પિક્ચર જોવા માટે લઈ જાય છે આ માહીના માસી માસી કોને કહેવાય મમ્મીના બહેનને માસી કહેવાય બાળકો તમને બધાને માસી ખૂબ વહેલા છે ને તો માહીને પણ તેના માસી ખૂબ જ વહેલા છે માહીના માસી તો ડાન્સના ટીચર છે તેઓ તો ખૂબ સરસ ડાન્સ પણ કરે છે અને ખૂબ સરસ ડાન્સ શીખવે પણ છે આ માહિના માસા માસા કોને માસીના પતિને માસા કહેવાય માહિના માસા તો સમાજ સેવક છે અને તે લોકોની સેવા ખૂબ જ નિષ્ઠાથી કરે છે બાળેકો આજે આપણે માહીના ઘરના સભ્યની ઓળખ મેળવીને તો તમે પણ તમારા ઘરમાં રહેતા દાદા દાદી નાના નાની મામા મામી કાકા કાકી ફોઈ ફોવા માસામાસી આ બધાને ઓળખો છો ને તો આજે આપણે એક નાનહી પ્રવૃત્તિ કરવાના છે આ પ્રવૃત્તિમાં તમારે તમારા ઘરમાં રહેવાનું છે અને તમારી સાથે તમારા ઘરમાં કોણ કોણ રહે છે એ સભ્ય સાથે તમારે જોડવાનું છે ચાલો તો આપણે પ્રવૃત્તિ કરીએ તો તમને દેખાય છે આ ચિત્ર ધ્યાનથી જુઓ તો અહીં હું છું તમે બધા એમ માની લો કે આ તમે છો અને આ તમારું ઘર છે જુઓ અહીં દાદા છે જેના ઘરમાં દાદા હોય તે દાદાને ઘર સાથે જોડશે મારા ઘરમાં દાદા છે તેથી હું દાદાને જોડવાનું નથી અને જો દાદા હોય તો તમારે જોડવાનું છે મારા ઘરમાં દાદા છે એટલે મેં જોડી દીધું હવે આ દાદી છે મારા ઘરમાં દાદી છે એટલે હું દાદીને ઘર સાથે જોડું છું જો તમારા ઘરે દાદી ન હોય તો તમારે જોડવાનું નથી અને હોય તો તમારે ઘર સાથે જોડવાનું છે હવે આ છે ભાઈ મારા ઘરમાં ભાઈ છે તેથી હું ભાઈને ઘર સાથે જોડીશ તમારા ઘરે ભાઈ ન હોય તો તમારે જોડવાનું નથી અને જો ભાઈ હોય તો તમારે ઘર સાથે આ રીતે જોડવાનું છે હા મમ્મી છે મારા તો મમ્મી છે તેથી હું મમ્મીને ઘર સાથે જોડું છું બાળકો તમારે પણ મમ્મીને ઘર સાથે જોડવાનું છે હા પપ્પા છે મારા પપ્પા છે તેથી હું પપ્પાને ઘર સાથે જોડીશ તમારે પણ એ પ્રમાણે જોડવાનું છે પ્રવૃત્તિ કરવાની મજા આવી ને બાળકો તો આ જ પ્રવૃત્તિ કલરવણી ચોપડીમાં એકમ સાતમાં આપેલી છે તમારા ઘરમાં તમારી સાથે કોણ કોણ રહે છે તે સભ્યોને તમારે ઘર સાથે જોડવાનું છે તો તમે બધા જોડશો ને બાય